સમાચારની શરૂઆતમાં આજે વાત કરીએ ગુજરાત વિધાનસભાના આજે મળેલા એક દિવસના સત્રમાં ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમિત બિલ પાસ કરવામાં આવ્યું છે સર્વાનુમતે આ બિલ પાસ કરવામાં આવ્યું છે જે અનુસાર એક ઓક્ટોબર બે હજાર બાવીસ પહેલાના અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે નવી શરતની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં અને આ અંગેની માહિતી આપતા શહેરી વિકાસ વિભાગ પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે સેમ્પલ સર્વેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તા મંડળો તેમજ નગરપાલિકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાન બાંધકામો બીવું પરવાનગી વિનાના જણાયા હતા અને વટહુકમથી તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસથી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક અને કબજેદારોએ ઈ નગર પોર્ટલ પર અરજી કરવાની રહેશે તેમજ ફી ભરવા માટે બે માસની સમય મર્યાદા રહેશે બાંધકામના આધાર માટે નિયત કરેલા દસ્તાવેજોમાં ખોટી માહિતી રજૂ કરનાર સામે ફોજદારી કાયદા મુજબ કાર્યવાહી કરાશે સમગ્ર ગુજરાતના તમામ લોકો માટે તમામ ક્ષેત્રના લોકો માટે રહેણાંક માટે કોમર્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય કે શૈક્ષણિક હોય દરેક પ્રકારના બાંધકામમાં ક્યાંક ને ક્યાંક મંજૂરી મળી હોય તો થોડું વધારે બાંધ્યું હોય મંજૂરી મળવાપાત્ર હોય છતાં પણ મંજૂરી ના લીધા હોય એવા ઘણા બધા બાંધકામ બે હજાર એકમાં એ કાયદો આવ્યો બે હજાર અગિયારમાં આવ્યો પરંતુ આ વખતે સૌથી વધારે ક્લેરિટી સાથે ક્યાંક નાની નાની પૂરતાઓ ગઈ વખતના કાયદામાં જે જે લોકોએ લાભ લીધો હતો એ આ વખતના કાયદામાં બે હજાર બાવીસ તારીખ તારીખથી બારમા દસમા મહિનાથી દસ બે હજાર બાવીસથી પહેલાં એટલે પહેલાં એટલે બે હજાર અગિયાર પણ આવી જાય બે હજાર એક પણ આવી જાય ને એના પહેલાં પણ કોઈ બાંધકામો થયા હોય અને જેની પાસે બીયું ના હોય તમામ લોકોને આમાં ભાગ લઈ અને એ પોતાના બાંધકામોને રેગ્યુલાઇઝ કરાવી શકે એ પ્રકારની સરળતાથી તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય એ પ્રકારનું બિલ આજે વિધાનસભામાં પસાર થયું છે વિરોધ પક્ષે પણ સકારાત્મકથી એને ટેકો આપ્યો છે એનો પણ આપણે આભાર માનીએ છીએ તમામ જે મિલકત ધારકો છે જેની પાસે બીયુ નથી એ તમામે તમામ મિલકત ધારકોને મારી આપના માધ્યમથી એક અપીલ છે આ કાયદાનો મહત્તમ લાભ લઈ આપ આપના વેલ્યુ ક્રિએશન આપનો ફ્લેટ હોય આપની દુકાન હોય અને જો બીયું ના હોય તો એના ઉપર લોન પણ નથી મળી શકતી ટાઇટલ ક્લિયરન્સ પણ નથી મળી શકતું તો આ બધી બાબતો અને તમારો વેલ્યુ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપે જે કર્યું હોય જે બીયુના કારણે જે ડિક્રીઝ થતું હોય એને ઇન્ક્રીઝ કરી અને યોગ્ય માર્કેટ વેલ્યુના ભાવમાં આવવું હોય તો ફરજિયાત આપ સૌ બ્યુ લઈ અને આ બીયુ દ્વારા આપની મિલકતને નિયમિત કરશો તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી અથવા તો કોઈ અરજી કરતાથી પણ આપ સૌ બચી શકશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા સ્વાગત